હેપી શિવરાત્રી તમને બધાને. આજ હું તમને કહેવા જઈ રહ્યો છું કે નયા વેથી આપણે પ્રાર્થના કેવી રીતે કરી શકીએ. તો ચાલો આજે મેં પહેલાં તો એ વાત કહેવા માગું છું કે ઘણા લોકો મૂર્તિ પાસે જાય, કેટલાક લોકો શિવલિંગ પાસે જાય. એટલે તો બધામાં ડિફરન્સ શું છે? ડિફરન્સ એટલો જ છે કે પોતપોતાની રીતે પોતાની જે બિલીફ સિસ્ટમ હોય છે, જેની માહિતી છે, જે વધારે વાંચેલું છે, કેટલાક લોકો એ માને છે કે મૂર્તિ બેસ્ટ છે એના માટે, કેટલાક લોકો એમાં શિવલિંગ બેસ્ટ છે. મતલબ તે પોતપોતાની જે બિલીફ સિસ્ટમ હોય છે, જે લોકો જેમાં વિશ્વાસ કરે છે તેને અનુસાર તે મંદિરે કે કોઈ શિવલિંગ પાસે જશે ઓર તો પાસે જઈને પોતપોતાની રીતે માંગે છે કે મારે આ બનવાનું છે, મારે પહેલાંનું રહેશે. કારણ કે લોકો એવો પણ હશે કે બીજા કે પહેલાંનું ખરાબ થઈ જાય તો હાર લાઈક દેખો. ક્યુંકિ આપણે નથી જાણતા કે લોકો કે કોઈ કે પોઝિટિવ માંગશે કે નેગેટિવ વે, બિક ઇઝ ઇઝ પર્સનલ મેટર. બટ ક્યુંકિ ઘણા લોકો એવા વિચારે છે કે મંદિરે જઈને થોડી શાંતિ લાગે છે. એનું કારણ શું? પહેલાં તો એ વાત તમને ક્લિયર કરવા માગું છું. ક્યુંકિ એટલે કે મંદિરે જશે તો આઈ થિંક એક એક્ઝામ્પલ આપું, 100 લોકો મંદિરે જાય છે, તેમાંથી 90 લોકો તો પોઝિટિવ જ વિચારતા હશે. કોઈ એવું નહીં હોય કે ત્યાં જઈને કોઈ કોઈને ખરાબ વિચારતા હશે. ધીસ ઇઝ સિમ્પલ. તો એ જે વાઇબ્રેશન છે, ત્યાંનો જે માહોલ છે તે એકદમ પોઝિટિવ હોય છે, તેથી તમને ત્યાં જઈને વધારે શાંતિ અનુભવાય છે ઇન્સ્ટેડ ઓફ ઇન યોર હોમ ઘર કરતાં. તેનું એ જ કારણ છે. તો માંગવામાં કોઈ એવું કંઈ નથી કે આપણે માંગવું ન જોઈએ. ઓફકોર્સ માંગવું જોઈએ, ક્યુંકિ મોસ્ટ ઓફ પીપલ માને છે કે ભગવાન શિવ મંદિરમાં છે કે આ શિવલિંગમાં છે કે કોઈ પણ દેવી દેવતા હોય, નોટ ઓનલી ફોર કન્સિડર શિવા. બટ આપણે એ વસ્તુ સમજવી જરૂરી કે આપણે જ્યારે પણ દુઃખી થઈશું તો આપણે મંદિરે જવું જ પડશે. ક્યુંકિ જ્યારે પણ જીવનમાં કોઈ પણ ડિપેન્ડ નથી, મતલબ કોઈનો આધાર, મતલબ માન લો કે તમે અહીંયા છો, મંદિર અહીંયા છે અને ભગવાન ક્યાંક બીજે છે. મતલબ મંદિર જો મૂર્તિ છે, જો શિવલિંગ છે, એમાં કોઈ પાવર નથી. પાવર એ છે કે તમે ત્યાં જઈને શું ફીલ કરો છો, કેવું અનુભવો છો, અને તેને તમારી જે માન્યતા છે, જે માન્યતા તમે દેખીએ, મારી જે ઈચ્છા હું જ્યારે વખતે જાઉં છું તો મારી ઈચ્છા પૂરી થાય છે, તો તે અકોર્ડિંગ તમે જે બિલીફ સિસ્ટમ બનાવી છે તેને લીધે તમે માનો છો કે મારે અહીંયા જવું જોઈએ કે તે મંદિરે જવું જોઈએ કે મંદિર તો બહુ છે. તો બેઝિકલી તો આજે હું તમે બેઝિકલી તો મેન એમ ઇન ધીસ વિડીયો ક્યુકી જો આપકે જો ડિપેન્ડન્સી આપકે જો આધાર હે દૂર કરો. ક્યુંકિ હરેક કોઈ હમકો નહીં બતા કે લાઈફ સિચ્યુએશન કોઈ ભી હો સકતી હૈ, ચાહે કોઈ ખરાબ હો કે અચ્છી હો. તો આપણે શું કરવું જોઈએ? ક્યુંકિ હંમેશા સિચ્યુએશન મોસ્ટ ઓફ પીપલ શું કરે છે કે પરિસ્થિતિ કંઈક અલગ છે અને કાં તો તેને વધારે વેલ્યુ આપે છે કાં તો ઓછી. મતલબ કે લાઈક એક્ઝામ્પલ દઉં, મારે કોકને ઝઘડો થાય, કોક લાગે એને આવું ના કરવું જોઈએ, ત્યારે સમજવું જોઈએ, પણ તે નથી સમજતો. તો કિસી એક કો ભી ઝુકના તો પડેગા, સિમ્પલ. સો ક્યુકિ ઓર મોસ્ટ ઓફ પીપલ કહેતા કે અમુક એ આ નથી મળ્યું, તે નથી મળ્યું, તો એ કરવા માગતો હતો. ઘણા લોકો એ ભગવાન તો છે જ નહીં. જો લોકો પૈસાવાળા થઈ ગયા તો કાળા કાળા કામો કરે છે, પણ છતાં પણ તે અત્યારે આગળ છે. પણ હરેકનું ફળ નિશ્ચિત છે. ઓર મેં આપણે એ ઓર વાત શેર કરના, ચાલો બતાવી દેતા હું આજે બી દિમાગમાં આવ્યા હતો. તો કોઈ બી કામ કરો એના 3 ગુણ હોય, તમો રજો સતો. તો ઉસમે ક્યાં હોતા હે તમો, મતલબ ક્યાં કે આપ કોઈ કામ કર રહે હો, માન લે કે કિતને આપણે પૈસા ચોરી કર લીએ, તો આપ વહી પૈસા આપકો નંબર ભી આપકે પાસ, તો આપ બોલો કે તે વાપસ દે દેના ચાહીએ, ઓકે. ઓર આપકે જો ચલો ઉસ રખ લે જીસ સમોગે. અબ સતો ક્યાં હોય? આપ વહી પૈસા કિસી અચ્છે કામ મેં યુઝ કરતે હો. ઓર રજો ક્યાં હોય? રજો મતલબ ક્યાં? વહી પૈસે સે આપ સોચો કે દૂસરા પૈસા ના બતા બનાય. ઓર મેં આપ ઓર એક અલગ વિડીયો મેં ઉસકો બનાવુંગા, ઇસકે બારે મેં ડિટેલ મેં બતાઉંગા. તો ના બેક ટુ ધસ પોઈન્ટ, ધસ પોઈન્ટ ઇઝ ક્યુકિ આપકે જો ડિપેન્ડન્સી હે વો દૂર કરવી. તો આપણે જ્યારે પણ ડિપ્રેસ કે જ્યારે તમને સારું ફીલ ન થાય, ચાહે કોઈ કોઈ બીજાના લીધે કે તમે કોઈ એવું કામ કર્યું કે તમને કે આ ન કરવું જોઈએ અને અંદર કોઈ ગિલ્ટ ફીલ થઈ રહી હોય, તો મોટો પીપલ વિચારે કે ત્યારે જ આપણે મંદિરે જવું જોઈએ. ના, બીકોઝ તમે એવું વિશ્વાસ, ઘણા લોકો માનતા કે ભગવાન તો બધી જગ્યાએ છે, ઘણા લોકો એમ માનતા આપણે જ ભગવાન છીએ. કોઈ પણ હોઈ શકે, કે આપણે નથી જાણતા કે લોકો કંઈ પણ માની શકે છે. તો બેઝિકલી તો વોટ એવર, તમે એવું વિચારો કે ભગવાન દરેક જગ્યાએ છે અને તમે જે વિચારો છો તે ત્યારે જ શક્ય બનશે કે ત્યારે તમે એની માટે
કહેવાય બોલો મતલબ કે પાત્ર છે એટલે કે પાણી રહેલો છે તે પાત્ર પાણીમાં ક્યારે સંગ્રહ કરી શકશે કે પાત્ર યોગ્ય હશે તે પાણીનો સંગ્રહ કરવા તો સિમ્પલ એ તમારી પાસે પૂરતું નોલેજ છે પૂરતું તમે જે તમારી પાસે હશે ક્યુકી ઓ જો ક્યારે કામ જ્યારે લાઈક તમે કોઈ પણ કામ કરતા ત્યારે 100% મતલબ માન લો કે 95% કામ થઈ ગયું છે તમારા તરફથી પણ 5% તમે અટકી રહ્યો છો કે પરિસ્થિતિ એવી નથી બની શકતી તો એ સમયે ગોડ વિલ હેલ્પ એ સમય તો ભગવાન તમારી હેલ્પ કરશે અને જ્યારે તો હેલ્પ કરશે ફરી તમે કંઈક વિચારશો ફરી તમે કંઈક એફર્ટ કરશો અને ફરી તમે મળી અને આ રીતે તમારી રિલેશનશીપ ગોડ ઇઝ સ્ટ્રોંગર મજબૂત બનશે નો વિડીયોનો મેઇન એમ એ જ હતો કે તમે જે ડિપેન્ડન્સી છે કે તમારે કંઈ દુઃખ હોય કે તમે કંઈ અચીવમેન્ટ નથી કે તમારે વારંવાર કે મંદિરે જાય તો તમને સારું ફીલ થાય તેના કરતાં તમે એવું વિચારો કે ભગવાન દરેક જગ્યાએ છે અને હું રહેત કરું તો મને સારું ફીલ થાય તેવો વિચાર એ તેવી તમારી બિલીફ સિસ્ટમ તમારે બનાવવી જ પડશે બનાવવી જ પડશે કેમ કે આ દુનિયામાં જેટલું પણ સમજી શક્યા છીએ અને જેટલું પણ જાણીએ છીએ એ આપણું નોલેજ જે આપણે લોકોએ શીખવાડ્યું છે આપણે ખુદે આપ વિચાર્યું છે કે મારે શીખવું જોઈએ એન્ડ આઈ હોપ કે આજનો દિવસ તમારા માટે આઈડિયલ ડે બની શકે આઈડિયલ ડે મતલબ એ નહીં કે તમે જે બનવા માગો તે બની જાઓ પણ એ કે તમે જે જીવનમાં જરૂર છે તે કામ કરો એન્ડ થેન્ક યુ.